નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ દ્વારા ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. ધોરણ 5 વિષય સામાન્ય જ્ઞાન અને આજે આપણે ભાગ જોશું 20 અને 21 પાઠ જોશું. બરાબર, આગળ આપણે 19 અને 18 નો પાઠ જોઈ ગયા. 20માં પાઠનું નામ છે મારું પ્રિય ગુજરાત. ગુજરાતમાં જોવાલાયક જગ્યાઓ કઈ છે, બરોબર, એનું તમને આમાં વર્ણન કરવામાં આવ્યું છે. તો પહેલું છે સુરખા. બરાબર, સુરખા એક પ્રકારનું પક્ષી છે, તો કે તે ગુજરાતનું રાજ્ય પક્ષી છે. આમાંથી એમસીક્યુ બનાવી શકાય, બરોબર, તમને પરીક્ષામાં પૂછી શકાય કે ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે, તો જવાબમાં શું આવશે, સુરખા. તો કે તે ગુજરાતનું રાજ્ય પક્ષી છે, તે દર વર્ષે પરદેશથી ગુજરાતમાં આવે છે. પરદેશ એટલે કે વિદેશમાંથી. કચ્છનું અબડાસા એટલે કે મોટું સુખા નગર. કચ્છમાં જે અબડાસા છે ત્યાં પક્ષીઓ જોવા મળે છે સુખા. બરોબર, પરદેશથી આવતા પક્ષીઓ યાયાવર પક્ષીઓ કહે છે. પરદેશ એટલે કે વિદેશમાંથી જે પક્ષીઓ આવે છે ને યાયાવર પક્ષી તરીકે ઓળખવામાં આવે છે. આમાં પણ એમસીક્યુ બની શકે કે પરદેશથી આવતા પક્ષીઓને કયા નામે ઓળખવામાં આવે છે, તો કે યાયાવર પક્ષીઓ. ત્યાર પછી છે કચ્છનું નાનું રણ. આપણા દેશના મીઠાના કુલ ઉત્પાદનનું 1/2થી વધુ મીઠું કચ્છના નાના રણમાં પાકે છે. કે આપણા દેશમાં જેટલું મીઠાનું ઉત્પાદન છે એમાં 1/2થી વધુ મીઠું ક્યાં પાકે છે, તો કે કચ્છના નાના રણમાં. ત્યાર પછી છે કંડલા બંદર. કચ્છના અખાતમાં આવેલું આ બંદર ગુજરાતનું સૌથી મોટું અને ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું બંદર છે. અહીંથી દેશ વિદેશમાં વેપાર થાય છે. આ બંદરમાં દેશ વિદેશમાંથી વેપાર ક્યાં થાય છે, તો કે કંડલા નામના બંદર. અને ભારતનું કયા ક્રમનું મોટું બંદર છે, તો કે બીજા ક્રમ. એમસીક્યુમાં પૂછી શકાય. ત્યાર પછી છે ટીરોટન ટાપુ. તે ગુજરાત રાજ્યના જામનગર જિલ્લામાં આવેલો છે. ટીરોટન ટાપુ ક્યાં આવેલો છે, તો કે જામનગર જિલ્લામાં. અહીં જળચર જીવોનો પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન છે. જળચર જીવો એટલે કે પાણીમાં રહેતા, બરોબર, રાષ્ટ્રીય ઉદ્યાન છે. અહીં સ્ટારફિશ એટલે કે તારા માછલી, જેલીફિશ એને વિશે કઈ નામે ઓળખવામાં છે, કાઉન્સમાં લીધું છે, છત્રી, ડોલ્ફિન તો કે સુસ માછલી, તેમજ જળ કુકડી જેવા જાત જાતના પ્રાણીઓ રચના અને ઓક્ટોપસ એટલે કે અષ્ટબાહુ પણ છે. ઓક્ટોપસ ને કેટલા પગ હોય છે, તો કે 8. આ બધા જીવો ક્યાં જોવા મળે છે તમને, ટીરોટન ટાપુની અંદર. બધી આ જેલીફિશ, ડોલ્ફિન બધી માછલીના નામ છે. ત્યાર પછી છે સિંહ. જો તમે બાજુમાં ચિત્ર પણ આપ્યું છે, બરોબર, એ જોતા જજો એટલે ખ્યાલ આવે. તે એશિયા ખંડમાં માત્ર ગુજરાતમાં ગીરના જંગલમાં જ જોવા મળે છે. સિંહ છે એ મોટા ભાગે ક્યાં જોવા મળે છે, કે એશિયા ખંડમાં માત્ર ગુજરાતમાં નહીં, પાછું ક્યાં, ગીરના જંગલમાં જ, બરોબર. અહીંનું જંગલ આખા એશિયાના સિંહો માટેનું એકમાત્ર આશ્રય સ્થાન છે. એટલે કે બધા સિંહો અહીંયા જ જોવા મળે છે તમને જંગલમાં, ગીરના જંગલમાં. ગીર સિંહો માટેનું અભયારણ્ય છે. સિંહ માટેનું અભયારણ્ય કયું છે, એમસીક્યુ પૂછી શકે, તેમાં શું આવે, ગીર. ત્યાર પછી છે ગિરનાર. તે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. તેનું શિખર ગોરખનાથ એટલે કે ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. કેટલા મીટર, તો કે 1170 મીટર. ગિરનાર છે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. ત્યાર પછી છે ગુજરાતના અન્ય પર્વતો, તો કે ગુજરાતમાં પંચમહાલમાં કયો છે, પાવાગઢ, બનાસકાંઠામાં આરાસુર અને છેછોડ, ડાંગ જિલ્લામાં સાપુતારા અને ભાવનગર જિલ્લામાં શેત્રુંજો પર્વત છે. સાપુતારા ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે. બરોબર, આ હતા ગુજરાતમાં અન્ય કયા કયા પર્વતો છે એના નામ. બરોબર, ત્યાર પછી છે ગુજરાતમાં મત્સ્ય ઉદ્યોગ
એટલે કે માછલીનો ઉદ્યોગ ગુજરાતના દરિયા કિનારે ઘેરાવળમાં મત્સ્ય ઉદ્યોગનું મોટું કેન્દ્ર છે. માછલીનો વેપાર થતો હોય મોટું કેન્દ્ર કયું છે ગુજરાતમાં તો કે વેરાવળ ખાતે. ત્યાર પછી છે જહાજ ભાંગવાનો ઉદ્યોગ. ભાવનગર જિલ્લામાં અલગ બંદરે જહાજ ભાંગવાનો મોટો ઉદ્યોગ ચાલે છે. કયો જિલ્લો છે? ભાવનગર જિલ્લાનું અલગ બંદર અહીંયા જહાજ ભાંગવાનો જહાજ ભાંગીને એને ફરીથી મોટા સ્વરૂપે બનાવવાનો ઉદ્યોગ ક્યાં છે? તો કે અલંગ બંદરે અને ક્યાં આવેલું છે? તો કે ભાવનગર જિલ્લા. ત્યાર પછી છે સરદાર સરોવર યોજના. નર્મદા ગુજરાતની સૌથી મોટી નદી છે. આ નદી પર નવા ગામ ખાતે સરદાર સરોવર યોજના તૈયાર કરવામાં આવી છે. ક્યાં છે નર્મદા? ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? એમસીક્યુમાં પૂછાય તો શું આવે? નર્મદા. અને આ નદી ક્યાં? નવા ગામ ખાતે સરદાર સરોવર યોજના દ્વારા તૈયાર કરવામાં આવી છે. અહીંથી સિંચાઈ યોજના દ્વારા ગુજરાતના ઘણા વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં આવે છે. નર્મદા નદીનું પાણી છે ગુજરાતના ઘણા વિસ્તારમાં પાણી પહોંચાડે છે. નવા ગામ બંધથી વીજળી પણ પેદા થાય છે. બરોબર, આના દ્વારા વીજળી પણ ઉત્પન્ન કરે છે. નર્મદા યોજના ગુજરાતની જીવાદોરી કહેવાય છે. આમાં પણ એમસીક્યુ બની શકે. ગુજરાતની જીવાદોરી કોને કહેવામાં આવે છે? તો નીચે તમને ચાર અલગ અલગ નદીના નામ આપ્યો. બરોબર, તો એમાં શું આવશે? નર્મદા. ત્યાર પછી છે ગુજરાતનું પાટનગર. ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે. એ ગુજરાતનું સૌથી વધુ વૃક્ષો ધરાવતું શહેર છે. ગુજરાતનું પાટનગર કયું છે? ગાંધીનગર. અને સૌથી વધુ વૃક્ષો ધરાવતું શહેર તો એ પણ અમદાવાદ અને સુરેન્દ્ર જિલ્લાની વચ્ચે તે પક્ષી અભયારણ્ય છે. એટલે કે ત્યાં જાત જાત અને ભાત ભાતના પક્ષી જોવા મળે છે. શિયાળો શરૂ થતા જ પ્રદેશોમાંથી અહીં જાત જાતના અનેક પક્ષીઓ આવે છે. શિયાળાની શરૂઆત થઈ જાય ત્યારથી જ પરદેશ એટલે કે વિદેશમાંથી જાત જાતના પક્ષીઓ અહીંયા તમને જોવા મળે છે. આ પક્ષીઓને જોવા ઘણા પ્રવાસીઓ અહીં સલેહ ગામે આવે છે. એટલે કે મોટા પ્રમાણમાં પ્રવાસીઓ તમે શિયાળામાં અહીંયા જોવા મળે પક્ષી અભયારણ્ય. બરાબર, ત્યાર પછી છેલ્લું છે મોઢેરાનું સૂર્ય મંદિર. તે મહેસાણા જિલ્લાના મોઢેરા ગામમાં આવેલું છે. બરોબર, એનું ગામનું નામ જ છે મોઢેરા અને એનું નામ શું છે? મોઢેરાનું સૂર્ય મંદિર. ત્યાં આવેલું છે મહેસાણા જિલ્લાના મોઢેરા ગામમાં. 11મી સદી દરમિયાન પાટણના સોલંકી રાજા ભીમદેવે આ ભવ્ય અને કલાત્મક મંદિર બંધાવ્યું હતું. કઈ સદીમાં છે? છેક 11મી સદીમાં. અને 11મી સદી અને પાટણના સોલંકી રાજા કયા? ભીમદેવે. બરોબર, ભવ્ય અને કલાત્મક મંદિર બંધાવ્યું છે. ખૂબ વિશાળ મંદિર બંધાવ્યું છે. બરોબર, આજે તે ભગ્ન અવસ્થામાં છે. ભગ્ન અવસ્થામાં એટલે કે આજે તે ખંડિત થઈ ગયું છે. બરોબર, આ સૂર્ય મંદિર તેના કલાત્મક સ્થાપત્ય અને શિલ્પ સમૃદ્ધિને કારણે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. આ હતું ગુજરાતમાં મારું પ્રિય ગુજરાત. બરોબર, એમાં અલગ અલગ તમે ગુજરાતના કયા
માછલીઓ નો ઉદ્યોગ એમાં એ છે કંડલા બી વેરાવળ સી માંગરોળ અને ડી છે કોડીડા તો એમાં શું આવશે બી વેરાવળ ત્યાર પછી ભાવનગર જિલ્લાના અલંગ બંદરે કયો ઉદ્યોગ વિકસ્યો છે સિમેન્ટનો રાસાયણિક ખાતરનો જહાજ બાંધકામનો કે જહાજ ભાંગવાનો શેનો છે અલંગ બંદરે જહાજ ભાંગવાનો એમાં શું આવશે ડી ત્યાર પછી પાછું છે ગુજરાતમાં સૌથી વધુ વૃક્ષો ધરાવતું શહેર કયું છે ગાંધીનગર ભાવનગર સુરેન્દ્રનગર કે જામનગર એમાં શું આવશે સૌથી વધુ વૃક્ષો ધરાવતું ગાંધીનગર તો પાંચમામાં શું આવશે એ ત્યાર પછી પ્રશ્ન નંબર બે છે ખાલી જગ્યા પસંદ કરીને લખવાની છે સારા અક્ષર પેલો છે પિરોટન ટાપુ ખાલી જગ્યા જિલ્લામાં આવેલો છે બાજુમાં બે ઓપ્શન છે સુરેન્દ્રનગર કે જામનગર તો પિરોટન ટાપુ ક્યાં આવેલો છે જામનગર ત્યાર પછી બીજું છે ગુજરાતનું એકમાત્ર ગીરી મથક ખાલી જગ્યા છે સાપુતારા કે આબુ તો ગુજરાતનું ગીરી મથક કયું છે સાપુતારા ત્યાર પછી સરદાર સરોવર યોજના ખાલી જગ્યા નદી પર તૈયાર કરવામાં આવી છે આવડી લેવા જેવું ખાલી જગ્યા છે નર્મદા કે તાપી તો તેનો શું જવાબ શું આવશે નર્મદા ત્યાર પછી ચોથો એમસીક્યુ છે ગુજરાતના ખાલી જગ્યા સરોવરમાં શિયાળો શરૂ થતા જ જાત જાતના વિદેશી પક્ષીઓ આવે છે સુરસાગર કે નળ કયું સરોવર આવશે નળ સરોવર ત્યાર પછી પાંચમું છે ગુજરાતમાં સૂર્ય મંદિર ખાલી જગ્યામાં આવેલું છે મોઢેરા કે પાટણ સૂર્ય મંદિર ક્યાં આવેલું છે મોઢેરામાં અહીંયા ખાલી જગ્યા પૂરી થાય છે પછી પ્રશ્ન ત્રણ ખરા ખોટા છે એમાં પહેલું છે ગુજરાતનું સૌથી મોટું બંદર ભાવનગર છે તેમાં શું આવશે ખોટું સૌથી મોટું બંદર કયું છે ત્યાર પછી બીજું છે મહી નદી ગુજરાતની સૌથી મોટી નદી છે ગુજરાત કોઈમાં શું આવશે ખોટું ગુજરાતની સૌથી મોટી નદી કઈ આવે નર્મદા ત્યાર પછી આપણા દેશના મીઠાના કુલ ઉત્પાદનનું અડધાથી વધુ મીઠું કચ્છના નાના રણમાં પાકે છે તો આ વસ્તુ શું છે સાચી એટલે શું આવશે સાચું આરસુ પર્વત પંચમહાલમાં આવેલો છે શું આવશે ખોટું ત્યાર પછી પાંચમું છે સોલંકી રાજા ભીમદેવે મોઢેરાનું સૂર્ય મંદિર બંધાવ્યું હતું તો શું આવશે સાચું હવે ક્વેશ્ચન ફોર છે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક બે શબ્દોમાં લખવાના છે બરોબર એમાં પૂછ્યું છે તમને કે ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે મેં કીધું તું ના પછી એમસીક્યુ બનાવી શકાય રાજ્ય પક્ષી શું આવે તો કે સુરખા ત્યાર પછી બીજું છે કે ગીર અભયારણ્ય કયા પ્રાણી માટે છે તો શું આવશે એમાં સિંહ ત્યાર પછી ત્રીજું છે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે તેમાં શું આવે ગિરનાર અક્ષર સારા કરીને લખવાનું છે ત્યાર પછી સાપુતારા કયા જિલ્લામાં આવેલું છે તેમાં શું આવશે ડાંગ ત્યાર પછી કઈ યોજના ગુજરાતની જીવાદોરી ગણાય છે કઈ યોજના આવે સરદાર સરોવર
गुजरात हवे आपणे જોશું 21મું ચેપ્ટર વ્યક્તિઓના લોકપ્રિય નામ જે મહાન મહાન વ્યક્તિ થઈ ગઈ એને કઈ લોકપ્રિય નામ આપવામાં આવે છે તો એના નામ જોશું જો તમને ચિત્રમાં એવું છે કે જયપ્રકાશ નારાયણ છે એને શું કઈ બોલાવતા લોકનાયક ત્યાર પછી ચક્રવર્તી રાજગોપાલાચાર્ય તો એનું નામ શું હતું રાજાજી બીજું નામ પછી ખાન અબ્દુલ ગફાર ખાન તો એને શું કહેતા સરહદના ગાંધી ત્યાર પછી સરોજની નાયડુ એને શું કહેવાતું ભારતનું બુલબુલ ચિત્રંજન દાસ તો કે દેશબંધુ પ્રેમાનંદ તો કે આખ્યાનકાર દાદાભાઈ નોમજી તો કે હિંદના દાદા શેખ મોહમ્મદ અબ્દુલ્લા શેર એ કશ્મીર પછી મોહનદાસ ગાંધી તો એના ત્રણ લોકપ્રિય નામ હતા એને મહાત્મા કઈ બોલાવતા બાપુ અને રાષ્ટ્રપિતા ત્યાર પછી વલ્લભભાઈ પટેલ તો એને શું કહેતા સરદાર પણ કહેતા અને લોખંડી પુરુષ પણ કહેતા પછી છે બાળ ગંગાધર તિલક તો એને શું હતું લોકપ્રિય નામ લોકમાન્ય જયપ્રકાશ નારાયણ એને શું કહેતા લોકનાયક ચિત્રંજન દાસ દેશબંધુ ચક્રવર્તી રાજગોપાલાચાર્ય એટલે રાજાજી પછી રવિશંકર વ્યાસ એને શું કહી બોલાવતા મહારાજ સુભાષચંદ્ર બોઝ નેતાજી પ્રેમાનંદ એને શું કહેતા આખ્યાયનકાર દયારામ તો કે ભક્ત કવિ સમ્રાટ અશોક એને પ્રિયદર્શી ઝવેરચંદ મેઘાણી અને રાષ્ટ્રીય સાહિત્ય બિરુદ મળ્યું રવિશંકર રાવ કલાગુરુ લાલા લજપત રાય એને પંજાબ કેસરી શ્રીમતી ઇન્દિરા ગાંધી પ્રિયદર્શિની ખાન અબ્દુલ ગફાર ખાન સરહદના ગાંધી પંડિત જવાહરલાલ નહેરુ તો એના બે લોકપ્રિય નામ હતા ચાચા અને શાંતિદૂત દાદાભાઈ નવરોજી તો કે હિંદના દાદા સરોજિની નાયડુ ભારતનું કુલગુ રવિન્દ્રનાથ ટાગોર એના બે નામ હતા ગુરુદેવ અને કવિવર શેખ મોહમ્મદ અબ્દુલ્લા શે એ કશ્મીર વિનોબા ભાવે અને આચાર્ય એન્ડ્રુઝ સી એફ દિનબંધુ એમ એસ ગોલવાલકર એને શું કહેતા ગુરુજી વીર ભગતસિંહ શહીદ એ આઝમ અને બાબા સાહેબ આંબેડકર શું કહેતા દલિતો દ્વારા બરોબર આ હતા એના લોકપ્રિય નામ તમારે વાંચીને એને યાદ રાખવાના છે પાકા કરવાના છે ઓછી યાદ રહેશે પછી સ્વાધ્યાય છે એમાં શું કીધું છે પહેલો ક્વેશ્ચન છે કે બોક્સમાંથી યોગ્ય પસંદ કરી મને ઓળખી મારું નામ લખવાનું છે પહેલો ક્વેશ્ચન ઓપ્શન પણ તમને આપેલા છે બરોબર હવે આ તમે જો વાંચી અને મોઢે પાકું કરી લેશો તો તમને ડાયરેક્ટ આવડશે એટલે પહેલા પાકું કરવાનું અને પછી મોઢે આ પૂરવાનું છે બધું પહેલું છે મારું લોકપ્રિય નામ નેતાજી છે તો નેતાજી ને કોણ શું નામ હતું પહેલું નેતાજી કોને કહેતા તો કે સુભાષચંદ્ર બોઝ અક્ષર સારા કરીને લખવાના છે ત્યાર પછી મારું લોકપ્રિય નામ લોકમાન્ય છે તો એ કોણ હતું તો કે બાળ ગંગાધર તિલક ત્યાર પછી ત્રીજું મારું લોકપ્રિય નામ પ્રિયદર્શિની છે શ્રીમતી ઇન્દિરા ગાંધી ત્યાર પછી ચોથું મારું લોકપ્રિય નામ રાષ્ટ્રીય સાયક છે શું આવશે એમાં ઝવેરચંદ મેઘાણી
ત્યાર પછી પાંચમું છે મારું લોકપ્રિય નામ ભારતનું બુલબુલ. ભારતનું બુલબુલ કોણ કહેતા? સરોજિની નાયડુ. ત્યાર પછી છેલ્લું છે મારું લોકપ્રિય નામ ચાચા છે. ચાચા કોણ કહેતા? પંડિત જવાહરલાલ નહેરુ. Yeah.